नमस्कार बाळ दोस्तों, अमारी यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप ब्रिज कोर्स ज्ञान सेतु धोरण पांच नी गुजराती नी कदम पांच नी एक्टिविटी जोवाना छे। प्रश्न पहलो जोईए, तमने गमता प्राणीओना चित्रों दोरो, तेमनुं नाम लखो अने तेना विशे उखाणू लखो। तो विद्यार्थी मित्रों, जो अहींया मैं तमने घोड़ा अने हाथी विशेनुं उखाणू बनावेलू छे, एटले तमे अहींया घोड़ो अथवा तो हाथी दोरी शको छो, बराबर छे। ત્યારબાદ આપણે ઉખાણું પહેલું જોઈએ તો ઘોડા વિશેનું। દોડવામાં હું પાકો છું, શક્તિનું હું ઉદાહરણ છું, રાજાને હું વહાલો છું, ઘણા રંગોમાં મળું છું। ત્યારબાદ ઉખાણું બે, હાથી સુપડા જેવા મારા કાન છે, મોટી મોટી સૂંઢ મારી, ધમધમ કરતો જાઉં, ઊભો ઊભો હું ખાઉં। ચાલો પ્રશ્ન બે, તો નીચેના પ્રશ્નોના જવાબ લખો। બાળપણમાં ઉખાણા અને વાર્તા કોની પાસેથી વધુ સાંભળવા મળે છે? તો બાળપણમાં ઉખાણા અને વાર્તાઓ દાદા દાદી મમ્મી પપ્પા પાસેથી સાંભળવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને બ્રિજ કોર્સના તમામ વિડીયો તમને મળતા રહે। ચાલો બીજો પ્રશ્ન, સવાર અને બપોરના તડકામાં તમારો પડછાયોમાં શો ફેરફાર થાય છે? સવારે મારો પડછાયો મોટો હોય છે, એટલે અહીંયા લાંબો હોય છે આપણો પડછાયો, અને બપોરના તડકામાં પડછાયો ટૂંકો થાય છે, બરાબર, નાનો અથવા મોટો તમે બે લખી શકો છો। જોગીને કેવી રીતે ઓળખી શકાય? જોગીને માથે જટા હોય છે તેને આધારે ઓળખી શકાય। ચોથું, કમ્પ્યુટરની શી વિશેષતા હોય છે? કમ્પ્યુટર આખી દુનિયાને ઘરમાં લાવે છે અને કામ ફટાફટ કરે છે, તેમજ જ્ઞાનની બારીઓ ખોલે છે। ચાલો પ્રશ્ન ત્રીજું, નીચેના ઉખાણા વાંચો, વિચારો અને તે કોણ કહે છે તે કહો। એક પક્ષી એવું જે દરિયે ડૂબી ડૂબકી મારે, વળી ઊંચું કૂદે અને દરિયા કિનારે રહે, તો એવા આવશે બતક। એક જનાવર ઈતું તે પૂછડે પાણી પીતું, તો એ છે દીવો। ત્રીજું, છ પગવાળી હું, મીઠાશ લાગે પ્યારી, બે પાંખવાળી બધી જગ્યાએ હાજર, તો એ છે માખી। હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે ચોથામાં શું આવે છે એ અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। માં ધોળીને બચ્ચા કાળા, માં મરે તો બચ્ચા વાલા, તો એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે એમાં જવાબમાં શું આવશે। પાંચમું જોઈએ, પીઠે મારે ઢેકો ને ઊંચે ઊંચી છે ડોક, વાહન તરીકે રાખે મને રણના લોક, ઊંટ। ચાલો પ્રશ્ન ચાર, એકમ આધારે અધૂરા ઉખાણા પૂર્ણ કરો। તો પેલું જોઈએ, સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય। બીજું, રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી। ત્રીજું, દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું, જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં ફરતું। તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું આવે છે ત્રણેયનો એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે। જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને આપણે આ જવાબ આવડે છે। ચાલો પેજ નંબર 26 પર આપેલા કોષ્ટકમાંથી નીચે આપેલ શબ્દના સમાનાર્થી શબ્દ લખો। તો દિવસ દાડો, માણસ માનવ, દુનિયા જગત, આકાશ ગગન, પક્ષી પંખી, ઉત્તર જવાબ। ચાલો તો એને આપણે અહીંયા લખેલું છે જગત, પછી જવાબ, ત્યારબાદ છે ગગન, ત્યારબાદ દહાડો અને માનવ। પ્રશ્ન છ, તમે શોધેલા સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી ફકરો લખો। તો એક દહાડે ઘણા બધા માનવીઓ જગત જોવા માટે નીકળ્યા, ફરતા ફરતા ગગન તરફ તેમની દ્રષ્ટિ ગઈ, જોયું તો ગગનમાં ઘણા બધા પક્ષીઓ ઉડી રહ્યા છે, સૌને મનમાં એક જ વિચાર આવ્યો કે પંખીઓ કેવી રીતે ઉડી શકતા હશે, જેનો કોઈ પાસે જવાબ ન હતો। ચાલો પ્રશ્ન સાત, જરૂરી અક્ષર ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવો। તો નારિયેળ, તો આખું બનશે નારિયેળ, રસાદ છે તો વરસાદ, પછી તકલીફ, પછી પડછાયો, પરિવાર, શાકભાજી અને દરવાજો, આ રીતે બનશે।
વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો. તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો. અમે બ્રિજ કોર્સ જ્ઞાન સેતુના તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, તો એને પણ એકવાર જોઈ લેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.